સુરતની નવી સિવિલ હોસ્પિટલ શહેર તથા જિલ્લા બહારથી આવતા મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ રહ્યું છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલની ઇમારત જર્જરિત હોવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ, તબીબો અને સ્ટાફના જીવ સામે જોખમ મંડરાઈ રહ્યું છે. તેમ છતાં સિવિલ હોસ્પિટલના સત્તાધીશો હોસ્પિટલ ખાલી કરાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત ઇમારતને તાત્કાલિક ખાલી કરાવવાની માંગ સાથે કાયદા કથા ટીમ દ્વારા એક દિવસના ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કાયદા કથા ટીમના સભ્યો હોસ્પિટલ પ્રશાસન જાણે કોઈ મોટી દુર્ઘટનાની વાર જોઈ રહ્યું હોય તેવો આક્ષેપ કર્યો હતો. અગાઉ પણ હોસ્પિટલ તંત્રને લીગલ નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારે હવે જો સિવિલ હોસ્પિટલની જર્જરિત ઇમારત ખાલી નહીં કરાવાય તો અચોક્કસ મુદતના ધરણા પ્રદર્શન કરવાની કાયદા કથા ટીમ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ધરણા એટલા માટે કરવા જરૂર પડી છે કારણ કે ગરીબ મરીજો એ લોકો માટે કોઈ અવાજ ઉઠાવવાવાળા નથી, અને જ્યારે અમીર વર્ગના લોકો હોય એના માટેની કોઈ ફેસિલિટી જોતું હોય તો સરકાર સામે ચાલીને જલ્દી તક એને સુવિધા ઊભી કરતી હોય છે. પણ અહીંયા ગરીબ વર્ગના લોકો માટેનું બિલ્ડિંગ છે, આખા સાઉથ ગુજરાતનું સૌથી મોટા મોટું હોસ્પિટલ છે. આ હોસ્પિટલની હાલત જો ખંડેર હાલત હોય તો એની અંદર સારવાર લેવા માટે આવી રહેલા હજારો લોકોના જીવ જોખમમાં છે. કારણ કે આ બિલ્ડિંગ 9 વર્ષ પહેલાં જર્જરિત ખંડેર તરીકે જાહેર થયેલું છે. આજે પણ એની અંદર સારવાર ચાલી રહ્યા છે અને ઉપરથી કોન્ક્રીટના ટુકડાઓ પોપડાઓ પડે છે, અને જે સારવાર લેવામાં આ જે લોકો આવે છે એને વધુમાં વધુ સારવાર આજે દુર્ઘટનાથી પણ લેવાનો વારો આવે છે. હાલમાં 2-3 વખતે દર્દીઓ જે સારવાર લેતા છે પોપડા પડીને લોકોને ઈજાગ્રસ્ત થાય છે, ત્યાં સુધી પંખો પડે છે, ગેરકાયદેસર કહેવાય, પંખો પડે છે, અને જે સાથે બેસનાર લોકો છે એ લોકોને પણ પાસે ફરતી કરવામાં આવે. ઉપરથી જે કોન્ક્રીટના ટુકડા પડે છે એટલે હાથ ભાંગીને ફ્રેક્ચર થઈને જે લોકો સારવાર લેતા હોય એ લોકોને બીજા ફ્રેક્ચર પણ થાય છે. તો આ બિલકુલ ગેરવ્યાજબી છે. આ જે ભ્રષ્ટાચાર આની અંદર એક સડો બેસી ગયેલો છે એટલા માટે આ વસ્તુ થાય છે. કારણ કે આ યોગ્ય સમયમાં આનો નિકાલ કરવાનો જરૂરી હોય છે ત્યારે આ નિકાલ કરતો નથી, અને ખાલી ખાલી મરામતના નામે લાખો રૂપિયાનો ખર્ચો ખાલી આ ફક્ત બિલ્ડિંગમાં કરવા માટે આ બિલ્ડિંગ ઊભું રાખવામાં આવેલું છે. ખાલી ફક્ત મરામત થાય છે અને કોઈ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી નથી અને કોઈ ફિટનેસ સર્ટિફિકેટ નથી. આ ઇમારત ક્યારે પડશે એનું કોઈ નક્કી નથી. ટેકા મારીને સપોર્ટ કરવામાં આવેલું છે બિલ્ડિંગ. આ બધું જોતા એવું લાગે છે હવે પછીનો ઇન્સિડન્ટ સુરત સિવિલ હોસ્પિટલમાં થશે એવી શંકા છે. એટલા માટે અમે આ તંત્રને જાગૃત કરવા માટે અહીંયા બેસેલા છે.